હેલો ફ્રેન્ડ્સ માહેસેલ પટેલ રૂમિ અશ્વિક વિદ્યાલય ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર ઘર્ષણ આ ચેપ્ટર નું પુનરાવર્તન કરીશું કે ઘર્ષણ કોને કહેવાય છે જોઈએ આપણે કે ઘર્ષણ બળ ઘર્ષણ બળ શું છે કોઈ પણ પદાર્થ જયારે ગતિ કરે છે ત્યારે જે પદાર્થ ગતિ કરે છે ઘર્ષણ લાગ્યા વગર કોઈ પણ પદાર્થ ગતિ કરી શકતો નથી એક આપ્યું છે કે પુસ્તકની ગતિ છે તો પુસ્તકની ગતિ કઈ રીતે કરે છે કે ઘર્ષણ બળ હંમેશા લગાયેલા બળોની વિરુદ્ધ કરે છે કે ધારો કે ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે તે કિસ્સામાં શું થાય છે કે જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ કઈ દિશા તરફ લાગે છે ડાબી બાજુએ લાગે છે એટલે કહ્યું છે કે ઘર્ષણ બળ હંમેશા બળોનો વિરોધ કરે છે શું કરે છે ક્વેશ્ચન પૂછી શકાય કે ઘર્ષણ બળ હંમેશા લગાડેલ બળનો શું કરે છે વિરોધ કરે છે એ જ રીતે ઘર્ષણ પર અસર કરતા પરિબળો જ્યારે કોઈક પદાર્થ ગતિ કરે છે ગતિ કરતો પદાર્થ ઘર્ષણ કરશે જ એટલે કે ઘર્ષણ કરતા જે પદાર્થો છે એ ઘર્ષણ પર અસર કરતા પરિબળો કયા છે એના વિશે આપણે જોઈએ શું કહ્યું છે આપણને કે ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબછડાપણું છે કે ઘર્ષણ કયા કારણે લાગે છે કે ઘર્ષણનું કારણ છે સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબછડાપણું છે કે લીસી લા લાગતી સપાટી પર મોટા પ્રમાણમાં આવી વિક્ષુષ્ અનિયમિતતાઓ હોય છે કે આપણને જે સપાટી છે સપાટી એકદમ સીધી લાગે છે પરંતુ એ હકીકતમાં એકદમ સપાટી સીધી નથી પરંતુ એના પર થોડા ઘણું પ્રમાણમાં ખડબછડા હોય છે તો જ જે પદાર્થ છે એ પદાર્થ પોતાની રીતે ગતિ કરી શકે છે ત્યારબાદ છે કે ઘર્ષણ એક જરૂરી દૂષણ કે ઘર્ષણ જરૂરી છે પરંતુ એની સાથે એક જરૂરી દૂષણ પણ છે તો શા માટે આપણે ભણી જ ગયા છે કે ઘર્ષણ વગર કોઈ પણ પદાર્થ ગતિ કરી શકતો નથી કે જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી એ સત્ય ઘટના છે કે ઘર્ષણ ન હોય તો આપણે પેન અને પેન્સિલ થી લખી શકતા નથી એ જ રીતે આપણે કોઈક શિક્ષક છે બ્લેક બોર્ડ પર ચોકથી લખે છે તે વખતે પણ ઘર્ષણ લાગે છે અને એના જ કારણે જે શિક્ષક છે એ શિક્ષક બ્લેક બોર્ડ પર ચોકથી લખી શકે છે ત્યારબાદ છે કે જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં કે ધારો કે આપણે માનીએ છે કે કોઈ પદાર્થ છે એટલે કે કોઈક વસ્તુ છે ગતિ શરૂ કરી દે છે તો તે ક્યારેક રોકાશે નહીં કે જો કોઈ પદાર્થ ઘર્ષણ ન હોય તો કોઈક વસ્તુની આપણે ગતિ કરાવીએ તો એ ગતિ સતત ચાલુ રાખે છે અને એ ગતિ રોકી શકતું નથી ત્યારબાદ છે કે ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન ઉત્પન્ન થાય છે ક્વેશ્ચન પૂછી શકાય કે ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે તો ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે કે જ્યારે ઘર્ષણ લાગે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્યારબાદ આપણે કઈ રીતે વધારી શકીએ અને કઈ રીતે ઘટાડી શકીએ છે કે આપણને કહ્યું છે કે વાહનો અને સાયકલને બ્રેક પ્રણાલી સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીએ ને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ શું કરીએ છીએ કે આપણું જે વાહનો છે સાયકલમાં બ્રેક પ્રણાલી સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણનો વધારો કરી શકીએ છીએ અને એ જ રીતે આપણે બ્રેક જે ગતિ કરતી સાયકલ છે અથવા તો વાહનો છે એને બ્રેક લગાવીને આપણે એને અટકાવી પણ શકીએ છીએ ત્યારબાદ છે કે ઊંઝા કોને કહેવાય છે કે ઊંઝણ કોને કહેવાય છે કે જે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહેવામાં આવે છે ઊંઝણ કહે છે ક્વેશ્ચન પૂછી શકાય કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહેવામાં આવે છે તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંઝણ કહે છે ત્યારબાદ છે કે ઘર્ષણ ક્યારેય રે પૂરેપૂરું દૂર કરી શકાતું નથી કે ઘર્ષણ પૂરેપૂરું દૂર કરી શકતા નથી નથી કોઈ પણ સપાટી સંપૂર્ણ હોતી તેમાં થોડી અનિયમિતતા હંમેશા જોવા મળે છે એ જ રીતે પેંડા ઘર્ષણ ઓછું કરી દે છે એના વિશે જોઈએ કે આપણને પેંડા બતાવ્યા છે એક સૂટકેસમાં એ પેંડા ઘર્ષણ ઓછું કરે છે કે નથી કરે કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે કહ્યું છે કે જ્યારે કોઈ એક વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે ક્વેશ્ચન પૂછી શકાય કે લોટણ ઘર્ષણ કોને કહેવાય કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિ છે ગતિને અવરોધતા બળને શું કહેવામાં આવે છે લોટણ ઘર્ષણ કહે છે ત્યારબાદ છે કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે કે જે લોટણ ઘર્ષણ છે એ સરગતા ઘર્ષણ કરતા કેવું હોય છે ઓછું હોય છે અને લોટણમાં બદલવામાં આવે છે છતના પંખાઓ અને સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ એક સામાન્ય ઉદાહરણ છે ત્યારબાદ છે કે તરલ ઘર્ષણ કોને કહેવાય તરલ ઘર્ષણ કોને કહેવાય આપણને આકૃતિમાં વિમાન અને એક પક્ષી બતાવ્યું છે કે ગતિ કરે છે તરલ ઘર્ષણ ની ગતિ કરે છે કે તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળ ને ઘસડાવું પણ કહે છે શું કહેવામાં આવે છે ઘસડાવવું કોને કહેવામાં આવે છે કે તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળ ને પણ કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે આમમાં જોઈએ કે તમે શું શીખ્યા એમાં ઘણા બધા ક્વેશ્ચનો પૂછી શકાય છે જે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ કે ઘર્ષણ સંપર્કમાં રાખેલી બે સપ સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે સપાટી ઉપર લાગે છે એ જ રીતે ઘર્ષણ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે ત્યારબાદ છે કે આપેલી સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીસાપણ ઉપર આધાર રાખે છે ત્યારબાદ છે કે બે સપાટીઓ એકબીજામાં કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સ્થિર ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે કે સ્થિત ઘર્ષણ ક્યારે અસ્તિત્વમાં આવે છે કોઈ વસ્તુ સ્થિર છે અને એને આપણે ગતિમાં લાવીએ છીએ ત્યારે સ્થિત ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે ત્યારબાદ છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે ત્યારબાદ છે કે લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે અને ઘર્ષણ આપણી ઘણી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ હોય છે એ જ રીતે કોઈ સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે અને એ જ માટે પગરખ ખાના જે તળિયા છે અને વાહનોમાં ટાયરના જે ઘર્ષણો છે વધારવા માટે ખાચાવાળા બનાવવામાં આવે છે ક્યારેય ઘર્ષણ અનિશ્ચિત હોય છે ઘર્ષણ નિશ્ચિત હોતું નથી ક્યારેય ઘર્ષણ અનિશ્ચિત હોય છે એ જ રીતે ઉંજળનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે ત્યારબાદ છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે કયું ઘર્ષણ બળ લાગે છે લોટણ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે અને લોટણ ઘર્ષણ રોલિંગ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતા ઓછું હોય છે અને ઘણા મશીનોમાં બોર્બી એલિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે અને તરલમાં ગતિ કરતી વસ્તુઓ યોગ્ય આકાર આપીને તરલ ઘર્ષણને પણ ઘટાડી શકાય તરલ ઘર્ષણમાં પણ આપણે ઉદાહરણો જોયા હતા કે જે વિમાન પક્ષી છે એ કઈ ગતિના ઉદાહરણો હતા કે તરલ ગતિના ઉદાહરણો હતા થેન્ક યુ